नमस्कार विद्यार्थी मित्रों, हूँ आपने आ यूट्यूब चैनल में आप सौनु हार्दिक स्वागत करूँ छू। आज आप धोरण 10 विषय संस्कृत नु प्रथम पद्य सम वदध्वम अर्थात साथे मळीने बोलो नो अभ्यास करीशु। विद्यार्थी मित्रों, आ प्रथम पद्य में कुल 5 श्लोको आपवामा आव्या छे, जेमा प्रथम ऋग्वेदना मंत्र में सामाजिक व्यवहार विषय उपदेश, जर बीजा यजुर्वेदना मंत्र में सूर्यदेव ने दुर्गुणों ने दूर करने माटे नी प्रार्थना छे, जारे त्रीजा अथर्ववेदना मंत्र में पारिवारिक जीवन ना आदर्श नी वात रजू थई छे, तथा अंतना बे श्लोकों में समग्र समाज तथा देश नू हित अने कल्याण थाय तेवी शुभकामना प्रगट थई छे। तो चालो विद्यार्थी मित्रों, आपणे सौ प्रथम आ पद्यना प्रथम मंत्रनो अभ्यास करीशु। तो विद्यार्थी मित्रों, सौ प्रथम हूँ आपनी सामे प्रथम श्लोकनु पठन करू छू। सम गच्छध्वम सम वदध्वम सम वो मनांसि जानताम देवाभागम यथा पूर्वे सम जानाना उपासते। एक एक शब्दनो हूँ अर्थ तमारी सामे रजू करू, जेथी करीने भाषांतर में आपने खूब सरलता रहे। एटले के सम सम मतले साथे, गच्छध्व मतले चालू, वदध्व मतले बोलवू, वो अर्थात तमारा, मनांसी एटले मन, जानता मतले एक थाओ, एक सरखू जाणो, देवा एटले देवताओ, भागम मतले एमनो भाग, एमनो हिस्सो, यथा एटले के जेवी रीते, पूर्वे एटले पहला, जानाना एटले के जाणता, उपासते એટલે કે સેવતા। આખા શ્લોકનું હું ભાષાંતર જો તમારી સામે રજૂ કરું, તો બીજી લીટીનું ભાષાંતર પહેલાં તમારી સામે રજૂ કરી અને ભાષાંતર રજૂ કરું છું, આપ ધ્યાનથી દરેક વિદ્યાર્થી મિત્રો સાંભળજો। દેવા ભાગમ યથા પૂર્વે સમ જાનાના ઉપાસતે, એટલે કે પૂર્વે જેમ દેવતાઓએ યજ્ઞમાંથી પોતપોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો, તેમ તમે બધાએ સાથે ચાલો, સાથે બોલો, તથા તમારા બધાના મન એક સરખા બની રહો। આમાં ઋષિ મુનિઓએ ખૂબ જ સુંદર રીતે સમ અને એકતાની ભાવના રજૂ કરી છે। વિદ્યાર્થી મિત્રો, હું આપને અર્થવિસ્તારની દ્રષ્ટિએ પણ આ શ્લોક ખૂબ જ મહત્વનો છે, પરીક્ષાઓની અંદર ઘણી વખત પૂછાતો હોય છે। તો આપ મારી સાથે આ કોટેશનોને નોટબુકની અંદર નોંધતા જજો। એટલે કે શું અહીંયા કહેવા માગે છે, એક ચિંતકે બહુ સરસ વાત કરી છે કે બહુજન મળીને જે કરે તે જુદે નવ થાય, સાવરણી ઘર સજ્જ કરે સળીઓથી શું થાય। અર્થાત સમગ્ર આંગણું ઘરને જો આપણે સાફ કરવા સ્વચ્છ કરવા માંડીએ તો એ સાફ જલ્દી થતું નથી, પરંતુ દરેક સળી જો એક થઈને એકત્ર થઈને જો સાવરણી બને તો સમગ્ર આંગણાને ખૂબ જ સારી રીતે સ્વચ્છ અને સુઘડ સુંદર બનાવે છે। અર્થાત અહીંયા એકતાની ભાવના છે એ આપણને દ્રષ્ટિગોચર થાય છે। આવી રીતના વિનોબા ભાવે પણ ખૂબ જ સરસ રીતે એકતાની ભાવના રજૂ કરતા એમના વિચારો રજૂ કરું છું આપની સામે, ખાસ ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો। એ વાત કરે છે કે સબકો હાથ કી પાંચ ઉંગલીઓ કી તરહ રહેના ચાહીએ, હાથ કી પાંચો ઉંગલિયા સમાન થોડે હી હૈ, કોઈ છોટી હૈ તો કોઈ બડી, લેકિન હાથ સે કિસી ચીજ કો ઉઠાના હોતા હૈ તબ પાંચો ઇકઠ્ઠા હોકર ઉઠાતી હૈ, હૈ તો પાંચ લેકિન કામ હજારો કા કર લેતી હૈ ક્યોંકિ ઉનમે એકતા હૈ। આ શ્લોકમાં પણ આ જ ભાવના વ્યક્ત કરી છે ને, દેવતાઓના ઉદાહરણ ઉપરથી આપણને ખૂબ જ સારી રીતે એ એકતાની ભાવના, સંપની ભાવના, સુહૃદયની ભાવના એ રજૂ કરી છે। બીજી પંક્તિમાં આપણને ખ્યાલ આવશે, શું કહે છે કે દેવતાઓ જેમ યજ્ઞમાં પોતપોતાનો ભાગ પ્રેમથી સ્વીકારે છે, અર્થાત પહેલાના ઋષિ મુનિઓ
જ્યારે યજ્ઞ કરતા ત્યારે જે દેવતાઓનું નામ બોલવામાં આવતું અથવા તો જે દેવતાઓને હવિ અર્પણ કરવામાં આવતું ત્યારે એ દેવતાઓ પોતે પોતાનો જ ભાગ લઈ જતા. દાખલા તરીકે ઓમ અગ્નાય સ્વાહા, તો એ ભાગ છે એ અગ્નિ દેવતાઓ અગ્નિનારાયણને સમર્પિત થતો. ઓમ સૂર્ય દેવાય સ્વાહા, તો એ ભાગ છે એ સૂર્ય દેવતાને જ એ અર્પણ થતો. એટલે કે આમાં એક વસ્તુ ખૂબ જ નોટ કરવા જેવી છે, ખાસ કરીને આપણું સૌનું ધ્યાન દોરે એવી વાત આપણને ગમે એવી છે. શું? તો અહીંયા કોઈ પણ દેવતાઓ કોઈ પણ બીજા દેવતાઓનો ભાગ છે એ પડાવી લેતા નથી અથવા તો ઝૂંટવી આંચકી લેતા નથી. એટલે કે અહીંયા એ પોતે સંપીને પોતપોતાનો ભાગ છે પ્રેમથી સ્વીકારે છે અને એના ઉપરથી એમના આવા વર્તન ઉપરથી વ્યવહાર ઉપરથી એ ઋષિ મુનિઓ આપણને એ જ કહેવા માગે છે. શું? કે આપણે પણ સાથે બધાએ એકત્ર થઈને સાથે ચાલવું જોઈએ, સાથે બોલવું જોઈએ, આપણા બધાના હૃદય મન છે એક સરખા થવા જોઈએ. તો મિત્રો, આ શ્લોક ઘણી વખત અર્થ વિસ્તારમાં પણ પરીક્ષાની અંદર પૂછાતો હોય છે, તો કેટલીક કહેવતો પણ હું આપની સમક્ષ રજૂ કરું છું, જે આપ સર્વો ખાસ નોટની અંદર નોંધ કરશો. જાજા હાથ રળિયામણા, જાજી કીડીઓ સાપને તાણે, વિના સહકાર નહીં ઉદ્ધાર, પંચ ત્યાં પરમેશ્વર, સંપ ત્યાં જમ, સંપ ત્યાં શાંતિ. આવી તો કેટલીય કહેવતો વિદ્યાર્થી મિત્રો આપે સાંભળી હશે. પ્રાણી માત્રના કલ્યાણની કામના આ શ્લોકમાં વ્યક્ત કરવામાં આવી છે. તો ચાલો હવે આપણે અંતમાં શ્લોક ગાન કરીશું. ગચ્છત્વમ સંવતત્વમ સંવો મના સિજાન્તા સંગચ્છત્વમ સંવદત્વમ સંવો મનાસિ જાનતા દેવાભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે. Thanks for watching. Don't forget to like the video and don't forget to subscribe.